गुड आफ्टरनून विद्यार्थी मित्रों। गुड गुड आफ्टरनून मैडम। आफ्टरनून मैडम। धोरण 11 ना नवा ना मूर्त तत्वों डिजिटल क्लास में आप सबनु हार्दिक स्वागत छे। મારું નામ બિનલ પટેલ છે। હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાની પ્રશિક્ષણાર્થી છું। તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમારો પરિચય મેળવી લઈએ। બિનલબેન, તમારે તમારો શોખ શું છે? મને ગરબા રમવાનો શોખ છે। ઓકે માયાબેન, તમે કયા ગામથી ગામના છો? હું વિસનગરની છું। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નામાના મૂળ તત્વોમાં મહત્વના એક એકમ વિશે આજે આપણે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણતા હશો કે પ્રાચીન સમયમાં માણસ પોતાની પાસે હોય તેવી વસ્તુઓ અને સેવાઓ આપીને જરૂરી અન્ય વસ્તુઓ અને સેવાઓ મેળવવા પ્રયત્ન કરતો હોય છે, પણ સમાજ અને આર્થિક જગતનો વિકાસ થતા વસ્તીમાં વધારો થયો, તેમની જરૂરિયાતો અમર્યાદિત થવા વધવા લાગી બદલવા લાગી તેમજ તેમની જરૂરિયાતો અમર્યાદિત થવા લાગી, તેથી પોતાની જરૂરિયાતો સંતોષવા માટે નવી નવી સેવાઓનો લાભ લેવા લાગ્યો। પહેલા પ્રાચીન સમયની અંદર વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરો ઉપયોગમાં લેવાયા, ત્યારબાદ ધાતુના સિક્કાઓ અસ્તિત્વમાં આવ્યા। અત્યારે આજના સમયની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જાણતા હશો કે બેંકની સુવિધાઓને કારણે કોઈ પણ વ્યવહાર સરળતાથી અને ઝડપથી થઈ શકે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછું, તમે સાચા અને યોગ્ય જવાબો આપશો। પ્રાચીન સમયમાં માણસ પોતાની જરૂરિયાતો કેવી રીતે સંતોષતો હતો? તો બોલો અર્જુનબેન। પ્રાચીન સમયમાં માનવી વિનિમય દ્વારા મેળવતો હતો। ખૂબ સરસ, બીજો પ્રશ્ન, વસ્તુ વિનિમય પ્રથાના સમયમાં મૂલ્ય સંગ્રાહક તરીકે કામગીરી બોલો માયાબેન। મારો અવાજ તમને પહોંચી રહ્યો છે? હા વિદ્યાર્થી મિત્રો, યસ આવે છે, મારો અવાજ આવે છે તમને? હા, તો વસ્તુ વિનિમય પ્રથાના સમયમાં સંગ્રાહક તરીકેની કામગીરી કરવા શેનો ઉપયોગ કરે છે? વસ્તુ વિનિમય પ્રથામાં સંગ્રાહક તરીકે ગોડાઉન નો ઉપયોગ કરતા હતા। બેન, તમે પ્રયત્ન કરશો? તો ચાલો હું કહું, વસ્તુ વિનિમયનો સમયમાં વસ્તુ વિનિમય પ્રાચીન સમયની અંદર સંગ્રાહક તરીકે પશુ અને કિંમતી પથ્થરોનો ઉપયોગ થતો હતો। વિદ્યાર્થી મિત્રો, હવે ત્રીજો પ્રશ્ન પર જઈએ આપણે। સાટા પ્રધાનની પ્રથાની મર્યાદા દૂર કરવા સર્વસ્વીકૃત કયું માધ્યમ અસ્તિત્વમાં આવ્યું? આજે આપણે નાણાના મૂળ તત્વોમાં એક મહત્વના એકમ નાણા વિશે અભ્યાસ કરીશું।
विद्यार्थी मित्रों आधुनिक आर्थिक जगत में नाणू तमाम आर्थिक प्रवृत्तियों केन्द्र स्थाने छे। आजे व्यक्ति की जरूरियात संतोषवा माटे वस्तुओ अने सेवाओ खरीदवा नाणानी जरूर पड़े छे। नाणू ए विनिमय नुं माध्यम छे, साथे मूल्य संग्राहक तरीके पण वपराय छे। तो आजे विद्यार्थी मित्रों तमे जाणता हशो के मानवी की जरूरियात अमर्यादित थती जाय छे, सामे जरूरियात संतोषवा माटे नाणानी लेवड़ देवड़ सरळताथी थई शके, तेमज नाणू ए मूल्यना संग्राहक तरीके पण वापरवा माटे योग्य छे। તેથી ભવિષ્યનો ઉદ્ભવનારી જરૂરિયાતોને ખરીદવા લોકો નાણાંને બચાવે છે, એટલે કે નાણાંનો સંગ્રહ કરી શકાય છે। પ્રાચીન સમયની અંદર જ્યારે વસ્તુઓની આપલે થતી હતી ત્યારે વસ્તુઓનો સંગ્રહ કરવો, એટલે કે જ્યારે પશુ ઘોડા જેવી જીવતી પ્રાણીઓનો સંગ્રહ કરવો ઘણો મુશ્કેલ હતો, જે મર્યાદાને દૂર કરવા માટે નાણાંને સર્વસ્વીકૃત રીતે માનવામાં આવ્યું છે। આજે માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે। બધી જરૂરિયાતો તે જાતે પૂરી કરી શકતો નથી, આથી કેટલીક ચીજ વસ્તુ અન્ય વ્યક્તિ પાસેથી ખરીદવી પડે છે। આથી નાણું જે તે વસ્તુની મૂલ્યની ગણતરી સરળ બનાવે છે, એટલે કે આમ કોઈ પણ વ્યક્તિ પોતે જાતે જ જરૂરિયાતોને સંતોષી શકતો નથી, બજારમાં જઈને ખરીદી કરીને પોતાની જરૂરિયાતો ને સંતોષતો હોય છે, સામે નાણાંનું આપલે થતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે નાણાંના પ્રકારો વિશે અભ્યાસ કરીશું। તો નાણાના મુખ્યત્વે સાત પ્રકારો જોવા મળે છે। પ્રથમ છે વસ્તુ નાણું। તો વસ્તુ નાણું, તો આપણે પહેલાના જમાનામાં માનવી પોતાની જરૂરિયાતોને સંતોષવા માટે વસ્તુ કે સેવાના બદલામાં અન્ય વસ્તુ કે સેવા મેળવતા હતા, એટલે કે પ્રાચીન સમયની અંદર જ્યારે કોઈ જરૂરિયાતો કોઈ માનવીને પડે કોઈ વસ્તુ કે સેવાની, ત્યારે તે પોતાની જે ચીજ વસ્તુઓનું ઉત્પાદન કર્યું હોય તે અન્ય વેપારી અન્ય કોઈની જરૂરિયાત હોય તેઓને આપી અને બદલામાં તેઓ પોતાની જરૂરિયાત હોય તેવી વસ્તુઓ મેળવતા હતા। આમ વસ્તુ નાણા દ્વારા વિનિમય દ્વારા પોતાની જરૂરિયાતો માનવી સંતોષતો હતો। પછી બીજું છે પશુ નાણું। તો પહેલાના જમાનામાં પશુ નાણું, તો ખેતી પ્રધાન અર્થવ્યવસ્થાના અનાજના વપરાશ બાદ વધેલા અનાજથી પશુઓ ખરીદવામાં આવતા હતા, એટલે કે પ્રાચીન સમયની અંદર કોઈ ખેતી પ્રધાન પુરુષ હોય પોતાની જે જમીનમાં જે પાક કે અનાજ ઉગાડવામાં આવતું તે અનાજ પોતાના વપરાશ માટે રાખતો, બાકીનું વપરાશ તે અન્યને વેચી અને અનાજ પાછું કે બીજી કોઈ જરૂરિયાત વાળી વસ્તુઓ ખરીદવામાં આવતી હતી। ત્રીજું છે નાણું, ધાતુ નાણું। તો પશુ નાણું સંગ્રહ કરવા માટે મર્યાદિત હતું, તેનો સંગ્રહ કરવો ખૂબ જ મુશ્કેલ હતો, તેથી તેની સ્થાને ધાતુ નાણાંનો વિકાસ થયો। તો પશુ નાણાં કિંમતી પથ્થરોનો ઉપયોગ થવા લાગ્યો, અને રાજાશાહી વ્યવસ્થામાં આવતા સિક્કાઓની શરૂઆત થઈ હતી, એટલે કે રાજાશાહી જયારે વ્યવસ્થા હતી ત્યારે સિક્કાઓ ઘણા ઘણા નવા નવા સિક્કાઓની શરૂઆત થઈ હતી, જેવા કે પંચમાર્કના સિક્કાઓ ધાતુઓ એવા અલગ અલગ ધાતુઓના સિક્કાઓની શરૂઆત થઈ હતી। રાજધાની અને નગરમાં સિક્કાઓના વિનિમયના માધ્યમ તરીકે કાર્ય કરતા થયા હતા, એટલે નગરની અંદર જે નગરજનોની પ્રજાની અંદર જે જરૂરિયાતો હોય એ પૂરી કરવા માટે તે સિક્કાઓ ધાતુના સિક્કાઓ આપતા અને એના મૂલ્યની સામે તે જે તે ચીજ વસ્તુઓને સંતોષતો હતો। વિદ્યાર્થી મિત્રો તમને અવાજ આવે છે? હા, ઊંઘી તો નથી ગયા ને બધા? ના, ઓકે। તો હવે વિદ્યાર્થી મિત્રો ધાતુ નાણા પછી આપણો આવે છે કાગદી નાણું। તો લોકશાહીના ઉદ્ભવ અને ઔદ્યોગિકમાં આધુનિક નાણું મોટું પ્રેરક બળ બન્યું છે, કેન્દ્રીય સત્તાનું પીઠબળ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, એટલે કે આ કાગદી નાણું કેન્દ્રીય સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, જે કેન્દ્રીય રીતે સર્વસ્વીકૃત માનવામાં આવે છે અને વિનિમયના માધ્યમ તરીકે તેને ઝડપ ફેર માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવે છે। કાગદી નાણાનું મૂલ્ય પણ આંકી શકાય છે અને તેનો સંગ્રહ કરવો પણ ખૂબ જ સરળ હોય છે, તેથી જ તેના મૂલ્યમાપન માટે ખૂબ જ સરળ બન્યું છે। તમે વિદ્યાર્થી મિત્રો રોજિંદા જીવન માટે તમે કાગદી નાણાનો ઉપયોગ તો કરતા જ હશો, કે બજારમાં કોઈ વસ્તુની ખરીદી કરવા જાઓ તો તમે જે ચીજ વસ્તુની ખરીદી કરો છો સામે તમે આવી ચલણી નોટોની દ્વારા તે ચીજ વસ્તુઓ સંતોષી શકો છો। તો આ છે આપણું કાગદી નાણું। તો વિદ્યાર્થી મિત્રો હવે પાંચમું નાણાના પ્રકાર વિશે અભ્યાસ કરીશું, તે પાંચમું છે પ્લાસ્ટિકનું નાણું। તો પ્લાસ્ટિક નાણાની અંદર
ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, કિસાન કાર્ડ નો સમાવેશ થાય છે, જેના દ્વારા નાણાંની લેવડદેવ સરળતાથી કરી શકાય છે. જ્યારે જરૂર હોય ત્યારે તમે કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે નાણાં તમે ઉપાડી શકો છો અને તમારી ત્વરિત નાણાંની જે જરૂરિયાત હોય છે તેને તમે સંતોષી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણું પ્લાસ્ટિક નાનું ડેબિટ કાર્ડ. તો ડેબિટ કાર્ડ તમે બધા ડેબિટ કાર્ડ નો ઉપયોગ તો કરતા જ હશો. આ છે વિદ્યાર્થી મિત્રો ક્રેડિટ કાર્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ કાર્ડની મદદથી આપણે નાણાંને સરળતાથી લેવડ દેવડ કરી શકાય છે અને તેનું ચોરીનું જોખમ પણ રહેતું નથી. બીજું છે બેંક નાણું. તો બેંક નાણામાં પાસબુક, ચેકબુક જેવા જેવો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક પાસબુકનો એક પોસ્ટર દેખાડવામાં આવેલું છે. આ બેંક ઓફ બરોડાનું પાસબુક છે. દેખાય છે વિદ્યાર્થી મિત્રો તમને? ઓકે. તો અહીંયા જે પાસબુક દેખાડવામાં આવી છે એમાં એકાઉન્ટ નંબર આપેલો છે ફર્સ્ટ ની અંદર, સેકન્ડ માં નામ આપેલું છે અને ત્રીજાની અંદર શાખનું નામ આપેલું હોય છે, એટલે કે આઈએફસી કોડ જે દર્શાવવામાં આવે છે. યુપીઆઈ કોડ પણ આપેલા હોય છે પાસબુક ની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ઈ મની એટલે કે ઇલેક્ટ્રોનિક મની વિશે અભ્યાસ કરીશું. તો આજના આધુનિક યુગની અંદર ઇલેક્ટ્રોનિક મનીનો વધારે પડતો ઉપયોગ થવા લાગ્યો છે. તમે તમારે મોબાઈલની અંદર રિચાર્જ કરવું હોય, કોઈ લાઇટ બિલ ઓનલાઈન ચૂકવવું હોય, તમારે કોઈ ફી ઓનલાઈન ચૂકવવી હોય તો તમે બેંક નાણાંનો ઉપયોગ ઈ મની ઇલેક્ટ્રોનિક મનીનો ઉપયોગ દ્વારા તમે સરળતાથી કરી શકો છો. ઇલેક્ટ્રોનિક મનીની અંદર ગૂગલ પે, ફોન પે, પેટીએમ જેવા સેવાઓનો સમાવેશ થતો જોવા મળે છે. આ સેવાઓના કારણે આપણે ઓનલાઈનના માધ્યમથી સરળતાથી નાણાંની લેવડ દેવડ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નાણું અને નાણાંના પ્રકારો વિશે જે અભ્યાસ કર્યો તેના હું કેટલાક પ્રશ્નો પૂછું, તમે સાચા અને યોગ્ય જવાબો આપશો. નાણાંના પ્રકારો કેટલા છે અને કયા કયા? બોલો અર્જુબેન. વિદ્યાર્થી મિત્રો, અવાજ આવે છે? હા મેડમ. હા તો બોલો. નાણાંના 7 પ્રકાર છે. વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું, બેંક નાણું. ખૂબ સરસ. કઈ વ્યવસ્થા આવતા સિક્કાની શરૂઆત થઈ? રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાની શરૂઆત થઈ. ખૂબ સરસ નિશાબા. વિદ્યાર્થી મિત્રો, ત્રીજો ક્વેશ્ચન ઉપર જઈએ આપણે. કાગદી નાણાંનો વિકાસ કયા નાણાં પછી થયો? બોલો માયાબેન. ધાતુ નાણા પછી કાગદી નાણાંનો વિકાસ થયો. ખૂબ સરસ. કયા નાણાંનો ઝડપભેર અને સર્વસામાન્ય સ્વીકૃતતા મળી? કાગદી નાણાંને ઝડપભેર અને સર્વસામાન્ય સ્વીકૃતિ મળી. ખૂબ સરસ નિશાબેન. હવે પછીનો પ્રશ્ન, કાગદી નાણા પછી કયું નાણું અસ્તિત્વમાં આવ્યું? યસ. હા બોલો અર્જુબેન. કાગદી નાણા પછી પ્લાસ્ટિક નાણું અસ્તિત્વમાં આવ્યું. ખૂબ સરસ. પ્લાસ્ટિક નાણામાં કયા કયા નાણાંનો સમાવેશ થાય છે? પ્લાસ્ટિક નાણામાં ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને કિસાન કાર્ડનો ઉપયોગ સમાવેશ થાય છે. ખૂબ સરસ પિનલબેન.
ઇલેક્ટ્રોનિક મણીમાં નાણાંની લેવડ દેવ સેના દ્વારા થાય છે. બોલો માયાબેન. ઇલેક્ટ્રોનિક મણીમાં નાણાંની લેવડ દેવ ઇલેક્ટ્રોનિક સાધનોના દ્વારા થાય છે. તમારો જવાબ સાચો છે. બીજું કોઈ પ્રયત્ન કરશે? ઇલેક્ટ્રોનિક મનીમાં નાણાંની લેવડ દેવડ ગૂગલ પે, ફોન પે અને પેટીએમ દ્વારા થાય છે. ખૂબ સરસ નિશાબેન. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે નાણું અને નાણાંના પ્રકાર વિશે અભ્યાસ કર્યો તેના જ્ઞાન ચકાસણી માટેના કેટલાક પ્રશ્નો પૂછું, તમે સાચા અને યોગ્ય જવાબો આપશો. બેંક નાણાં બાદ કયું નાણું અસ્તિત્વમાં આવ્યું? બોલો સંજયભાઈ. બેંક નાણા પછી ઇલેક્ટ્રિક મનીનો લેવડ શરૂઆત થઈ. ખૂબ સરસ. ઈ મનીમાં કોણ કોણ સમાવેશ થાય છે? ઈ મનીમાં ગૂગલ પે, ફોન પે નો સમાવેશ થાય છે. સાજુબેન. તો વિદ્યાર્થી મિત્રો, તમે મને જે આજના શિક્ષણ કાર્યમાં સાથ સહકાર આપ્યો તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર.